ગુજરાતી ફિલ્મની હાલ ડિમાન્ડ વધી રહી છે. બોલિવૂડ અને સાઉથ મૂવી બાદ હવે ફિલ્મ ગુજરાતી ફિલ્મ તરફ પણ લોકો વળી રહ્યા છે. ત્યારે આગામી 22 જુલાઈના રોજ ગુજરાતી ફિલ્મ રાડુ રિલીઝ થનાર હોય, જેની સ્ટારકાસ્ટ દ્વારા સુરતમાં ફિલ્મોનું પ્રમોશન કરાય. વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કન્ટેન્ટને લઈને ખૂબ જ સચેત બની ગયા છે, જેને પગલે અનેક સબર કહાની સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડુ થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતી ફિલ્મ રાડુના ટ્રેલર રિલીઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ રાડુની રિલીઝ ડેટની જાહેરાત કરાઈ છે. આગામી 22 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રાડુ ફિલ્મ રિલીઝ કરાશે. ત્યારે ફિલ્મના પ્રમોશનને લઈ સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ફિલ્મના કો પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ અને કલાકારો યશ સોની, હેતુ કનોડિયા, નિકિતા શર્મા તથા તર્જની ભાડલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. મારો રોલ ખાસો ગુસ્સાવાળો છે. આ માણસ કારણ નામ છે. મારા કેરેક્ટરનું ખાસો હાઈપર કેરેક્ટર છે અને જે પ્રમાણે ટ્રેલરમાં તમે જોયું, એક એનર્જી એની અલગ છે જે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે એનાથી. અને ફિલ્મ ખાસ તો મેસેજ કે સ્ટોરી કે બધું પણ બાજુમાં મૂકીએ તો પણ ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે, અમારા બધા માટે બહુ મોટી વાત છે કે આ સ્કેલ ઉપર ગુજરાતી ફિલ્મ બની રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક સાહેબ બનાવી રહ્યા છે કે જેમ પોતે બહુ મોટા જ ડિરેક્ટર છે આપણી ઇન્ડસ્ટ્રી માટે, જેમની એક પણ ફિલ્મો ના મજા આવી હોય એવું બને જ નહીં કે ના ચાલી હોય એવું બને નહીં. એ વ્યક્તિ આ પ્રકારનું પ્રોડક્શન બનાવી રહ્યા છે આપણી ગુજરાતી ભાષા માટે, તો એ અમારા માટે તો છે જ છે, પણ આપણા બધા દરેક ગુજરાતી માટે બહુ મોટી વાત છે. પહેલાં જે ગુજરાતી ફિલ્મની જે તકલીફ થતી એ અત્યારે કેવી છે? મેં કોઈ તકલીફ અનુભવી નથી સાહેબ. તમારા જીવનમાં ગુસ્સાવાળું પાત્રથી તમે પોતે ગુસ્સો કરો? ના, હું સ્વભાવે બહુ શાંત માણસ છું, મને જલ્દી ગુસ્સો નથી આવતો. આ કેરેક્ટરને કઈ રીતે ન્યાય આપવા માટે કઈ રીતે કોશિશ કરી સાહેબ? એક્ટર તરીકેનું મારું એ કામ છે કે આજે હું અલગ અલગ પ્રકારના પાત્રો અને અલગ અલગ પ્રકારના કેરેક્ટરાઇઝેશન્સને મારી અંદર ઉતારું અને ઢાળું, જેમાં એ જ વસ્તુમાં મને મજા આવે છે. તો કેડી સર સાથે, એ બહુ જ સરસ ડિરેક્ટર છે, હું એમની સાથે કામ કરવાનું હોય તો હું સ્ક્રિપ્ટ પણ ના વાંચું, એટલા સરસ મને સૌથી વધારે ગમતા ડિરેક્ટર છે. તો એમણે જે પ્રમાણેની વર્કશોપ્સ કરાવડાવી, એમણે જે પ્રમાણે પોતે રીડિંગ્સમાં અમે લોકો બેઠા, જે સમય ફાળવે અમે શૂટ કરતા પહેલાં, એમાં ખાસું એવું એ કેરેક્ટર ડેવલપ કરવાનું હેલ્પફુલ રહી એ વસ્તુ. તમને કઈ તકલીફ પડી હોય? તકલીફ એટલે આમાં ખાસા એવા સ્ટન્ટ્સ હતા જે મેં હું લાઈફમાં પહેલી વખત કરતો હતો. ગાડીઓ ભગાવવાની, આ તે બધું ઘણું બધું હતું. ગન ફાયર કરવાનું, ગનશોટ મારા હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો હતો અને થોડોક કોન્શિયસ હતો. ગન્સ ટોય તરીકે મારું હંમેશા બાળપણથી, હું હજી બી રમકડાની બંદૂકથી રમતો હોઉં ઘરે, એટલું મને પ્રિય છે. તો એ ફાઇનલી જીવનમાં પહેલી વખત આવી રીતે ચલાવવા મળી. અને તકલીફ બીજી કંઈ નહીં, પણ આટલા